જસદણના સોમલપર ગામની સીમ વિસ્તારમાં આવેલ પાણીના સંપ પાસે કેટલાક યુવાનો મારામારી કરી રહ્યા હતા, ત્યારે મારામારી કરી રહેલ યુવાનોને વચ્ચે છોડાવવા જતાં નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારે જસદણના સોમલપર ગામની જ્યાં ભડલી ગામના યુવાનો અને સોમલપર ગામના યુવાનો મારામારી કરી રહેતા, ત્યારે મારામારી કરી રહેલ યુવાનોની વચ્ચે છોડાવવા જતાં સોમલપર ગામના વલ્લભભાઈ ડાભીને ભડલી ગામના યુવાનોએ છરીના ઘા મારતા તેમને તાત્કાલિક આટકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડતા ફરજ પર ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. સાથે સાથે જ મારામારીના બનાવમાં બે યુવાનો પણ ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે પ્રેમ પ્રકરણમાં સોમલપર અને ભડલી ગામના પરિવાર વચ્ચે ચાલતા મનદુખમાં મારામારીના બનાવમાં નિર્દોષનો જીવ ગયો હતો. ત્યારે મૃતકના ભાઈની ફરિયાદ પરથી 7 જેટલા યુવાનો વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી અને તપાસ દરમિયાન પોલીસને મારામારી કરનાર 7 યુવાનોમાંથી 4 જેટલા યુવાનોને ઝડપી લીધા હતા. ત્યારે ઝડપાયેલા આરોપીઓમાં રણજીત, બારૈયા હિતેશ, બારૈયા હાર્દિક, બારૈયા વિપુલ જેવા શખ્સોની ધરપકડ કરીને અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. જસદણ પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે ફરિયાદી રમેશભાઈ તળસીભાઈ ડાભી રે સોમલપર વાળાએ ફરિયાદ નોંધાવી કે તેના ભાઈ વલ્લભભાઈનું મર્ડર કરેલું છે, જે અનુસંધાને તાત્કાલિક જસદણ પોલીસ સ્ટેશનના PI જાણીએ IPC કલમ 302 વગેરે મુજબ ફરિયાદ નોંધવામાં આવી. આ ફરિયાદીની વિગતે જોતા આ ભડલી ગામે રહેતા હિતેશ અરવિંદ બારૈયાની સગીરભાઈની બહેન ને સોમલપર ગામમાં રહેતા મહેશ ભના ભાડળિયા સાથે પ્રેમ સંબંધ હોય અને આ મહેશ તથા તેનો મિત્ર ડાભાલની સીમ ખાતે આવવાની હકીકત મળતા આરોપીઓ ત્યાં ઝઘડતા હોય, જેથી આ કામેના ફરિયાદી રમેશભાઈ અને તેના ભાઈ વલ્લભભાઈ ત્યાં પહોંચતા છૂટા પડાવવા જતાં આ કામેના આરોપી હિતેશે આ વલ્લભભાઈને છરી મારી મોત નિપજાવેલું છે. આ ગુનાના કામે કુલ 7 આરોપીઓ છે, જેમાંથી એક કાયદાકીય સંઘર્ષિત કિશોર છે, જેમાંથી 4 આરોપીઓ પોલીસે રાઉન્ડ અપ કરેલા છે, જેમાં રણજીત, વલ્લભ, હિતેશ અરવિંદ, પછી હાર્દિક જયંતિભાઈ અને વિપુલ ભના સિયાને પોલીસે તાત્કાલિક અટક કરી લીધેલા છે અને આ કામે રિમાન્ડ માંગવામાં આવે છે. આમ ટૂંકા ગાળામાં જસદણ પોલીસે આરોપીઓને પકડી લીધેલ છે.